જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. બાયડ પોલીસે કારમાંથી 828 નંગ બોટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો. અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી ઉત્તર ભારતના રાજ્યોમાંથી વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે. જિલ્લાના હાઈવે અને આંતરિયાળ વિસ્તારમાંથી બુટલેકરો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. જિલ્લા પોલીસ તંત્ર બુટલેકરોના કિમિયાને નિષ્ફળ બનાવી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી રહી છે. બાયડ પોલીસે બસ સ્ટેન્ડ નજીક આઈવીસ કારમાંથી 1.69 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બુટલેકરને દબોચી લીધો હતો. બાયડ પીઆઈ એસિન પટેલે આઈવીસ કારમાં વિદેશી દારૂનો ખેપ થઈ રહી છે અને દારૂ ભરેલી કાર ઉભરાઈને બાયડ થઈ દહેગામ તરફ પસાર થવાથી બાતમી મળતા બાયડ બસ સ્ટેન્ડ રોડ પર રોડ બ્લોક કરી વોચ ગોઠવી બાતમી આધારિત કાર આવતા અટકાવી કોર્ડન નવી કારની તપાસી લેતા કારમાંથી નાની મોટી વિદેશી દારૂની બોટલ 828 કિંમત રૂપિયા 1,69,080 નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર પ્રહલાદસિંહ પદમસિંહ સક્તાવત રહે કારવાવાસ આસપુર રાજને દબોચી લીધો હતો. બાયડ પોલીસે વિદેશી દારૂ મોબાઈલ રોકડ રકમ કાર મળી કુલ કિંમત રૂપિયા 4,72,060 મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અનિસ આદમ સ્પીડ ન્યૂઝ 17 મોડાસા અરવલ્લી.